धोरण नौ विषय विज्ञान पाठ दस गुरुत्वाकर्षण। हवे एमा आपणे जोवानो छे टॉपिक नंबर 10.5 आर्किमिडीजनो सिद्धांत, के भाई आर्किमिडीजनो सिद्धांत छे एना द्वारा आपणने शुं मळे छे। तो एक तमने अहींया प्रवृत्ति दर्शावी छे कि एक पत्थरनो टुकड़ो लो अने तेने एक छेड़ेथी रबरनी दोरी के स्प्रिंग बेलेन्स साथे बांधो। आकृति 10.6 एमां दर्शाव्या प्रमाणे बेलेन्स के दोरी ने पकड़ी ने पत्थर ने लटकावानुं छे ने पत्थरना वजन ने कारण रबरनी दोरी नी लंबाई में थतो वधारो तथा स्प्रिंग बेलेन्सनुं वांचन नोंधी लो। हवे पत्थर ने एक वासण में राखेला पानी में आकृति 10.6 बी में दर्शाव्या प्रमाणे धीमे धीमे डूबाड़ो। अहीं जो तमने आपेलू छे के भाई आ पहेला शुं करवानुं छे, पत्थर लेवानो छे अने एक दोरीनो टुकड़ो बांधवानो छे एक छेड़ेथी, बराबर, दोरी अथवा तो स्प्रिंग बांधवानी छे। पछी एने शुं करवानुं छे, એવી રીતે લટકાવવાનું છે કે ભાઈ બેલેન્સથી સ્થિર રહે, અને પછી તમારે એ રબરની દોરી બાંધી હોય કે કોઈપણ દોરી કે સ્પ્રિંગ, એનું તમારે માપન કરવાનું છે કે ભાઈ એમાં કેટલી લંબાઈ છે એમ। પછી એને તમારે શું કરવાનું છે, ધીમે ધીમે તમારે પાણીની અંદર એ પથ્થરને જો આકૃતિમાં જેમ ડૂબાડ્યો છે એવી રીતે ડૂબાડવાનો છે। પછી એમ કીધું છે કે દોરીની લંબાઈમાં અથવા તો સ્પ્રિંગ બેલેન્સના વજનમાં શું ફેરફાર થાય છે એ પણ નોંધવાનું છે। તમે જોશો કે પથ્થરને ધીમે ધીમે પાણીમાં નીચેની તરફ લઈ જવામાં આવે તેમ તેમ દોરીની લંબાઈમાં અથવા બેલેન્સના અવલોકનમાં કેવું થતું જાય, ઘટાડો થતો જાય છે। કેમ કે જ્યારે પાણીમાં ડૂબે ને ત્યારે શું થતું જાય છે, આ જે આખી દોરી હોય ને એ કેવી થઈ જાય છે, સંકોળાઈ જાય છે, સંકળાઈ જાય છે, એટલે એની એમાં ઘટાડો થઈ જાય છે। જ્યારે પથ્થર પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય છે ત્યારબાદ અવલોકનમાં કોઈ ફેરફાર થતો નથી। દોરીની લંબાઈમાં કે બેલેન્સના માપનમાં થતા ઘટાડા પરથી તમે શું નિષ્કર્ષ તારવો છો કે ભાઈ તમે એનું શું અવલોકન કરો છો? આપણે જાણીએ છીએ કે રબરની દોરીની લંબાઈમાં કે સ્પ્રિંગ બેલેન્સના અવલોકનમાં વધારો પથ્થરના વજનના કારણે થાય છે, પણ પથ્થરને જ્યારે પાણી ડૂબાડવામાં આવે એટલે ત્યારે વધારો કે ઘટાડો થાય છે, એનો અર્થ એ થયો કે પથ્થર છે એ પથ્થર પર ઉપરની દિશામાં કોઈ બળ લાગતું નથી, અને જેના પરિણામે સ્વરૂપે રબરની દોરી પર લાગતા પરિણામી બળમાં ઘટાડો થાય છે। હવે જ્યારે આપણે પાણીની અંદર ડૂબાડીએ છીએ, બરાબર છે, ત્યારે એની ઉપરની દિશામાં કોઈ ફેરફાર નથી થતો, શું થાય છે, જ્યારે આપણે પાણીમાં ડૂબાડીએ છીએ તે પછી બળમાં એનામાં શું થતું જાય છે, ઘટાડો થતો જાય છે દોરીના બળમાં, અને તેથી લંબાઈના વધારામાં ઘટાડો થાય છે, જે ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા કે ભાઈ તે મુજબ પાણી દ્વારા ઉપર તરફ લાગતા આ બળને ઉત્પ્લાવક બળ કહેવાય છે, કે ભાઈ જે પાણી દ્વારા જે ઉપરની તરફ, એટલે આ પાણી તરફ જે ઉપરની તરફ અહીંયાથી આટલું જે બળ લાગ્યું એને શું કહેવાય, ઉત્પ્લાવક બળ। અંડરલાઈન કરી લેજો, કોઈ પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું હોય છે, શું એ આપેલ એક જ વસ્તુ માટે બધા જ સ્તરોમાં સમાન હોય છે? જો એ તમે જેવડી વસ્તુ હોય, બરાબર છે, જેવડું એનું વજનવાળી વસ્તુ હોય એ પ્રમાણે તમારે દોરીની લંબાઈ કે વધારો કે ઘટાડો થઈ શકે, બરાબર। શું આપેલ કોઈ તરલમાં બધી જ વસ્તુઓ સમાન એટલે કે ઉત્પ્લાવક બળ અનુભવે? આ પ્રશ્નનો જવાબ આર્કિમિડીઝના સિદ્ધાંત પરથી મળે છે, જેને આપણે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ છીએ। જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે તે પદાર્થ દ્વારા ખસાયેલા તરલના વજન બરાબર હોય છે, કે ભાઈ જે કોઈ પણ પદાર્થને તરલમાં એટલે કે કોઈ પણ પાણીમાં કે કોઈ પણ એમાં જ્યારે તમે ડૂબાડો છો, બરાબર છે, વાસણમાં કે ગમે એમાં, ત્યારે તમને ઉપરની તરફ જે બળનો અનુભવ થાય છે એ પદાર્થના વજનના લીધે તમને અનુભવ થાય છે। આ તમને આર્કિમિડીઝનો તમને પરિચય આપેલો છે। હવે નીચે એમ કીધું છે કે શું હવે તમે સ્પષ્ટ કરી શકશો કે પ્રવૃત્તિ 10.7માં પથ્થરને પાણીમાં પૂરેપૂરો ડૂબાડ્યા બાદ દોરીની લંબાઈમાં પછી કેમ ઘટાડો કેમ થતો નથી, કેમ નથી થતો? કેમ કે પૂરેપૂરો સંપૂર્ણ કેવો થઈ ગયો છે, ડૂબી ગયો છે, હવે એમાંથી કે એ પથ્થર આગળ હલવાનો નથી। આર્કિમિડીઝના સિદ્ધાંતના ઘણા ઉપયોગો છે, તેને જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવેલ છે, અને લેક્ટોમીટર જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવામાં વપરાય છે। આર્કિમિડીઝનો સિદ્ધાંત કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવ્યો? તો કે જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં આવ્યો, અને એક તો લેક્ટોમીટર કે જે દૂધના નમૂનાની શુદ્ધતા આપણે માપીએ છીએ, તથા હાઇડ્રોમીટર કે જે દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાય છે, આ સિદ્ધાંત ઉપરથી આપણને
મળી આવે છે. તો અહીંયા તમારું આર્કિમિડીઝનો સિદ્ધાંત પૂરો થાય છે. જ્યાં તમને નીચેના એક બે પ્રશ્ન આપેલા છે એ તમારે જાતે લખવાના રહેશે. અને અહીં તમારા આ પાઠની અંદર જેટલા આ કોર્સની અંદર પૂછાયેલા ટોપિક છે અહીંયા બધા પૂરા થાય છે.